नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथे हूं छु शिवांगी। नजर करी महत्वना समाचार पर, बात करी ब्रेकिंग न्यूज दिल्ली तरफ थी सामे आव्या छे। दिल्ली में आज जे रीते परिणाम आवाना छे त्यारे दिल्ली ना दिल में कोण ते पण एक सवाल छे। दिल्ली विधानसभा चूंटणी नी मतगणतरी शुरू थई गई छे। दिल्ली ना दिल में कोण तेनो थशे फैसलो। दिल्ली में विधानसभा चूंटणी नी मतगणतरी शुरू। 70 विधानसभा सीटों माटे मतगणतरी शुरू थई गई छे। 672 उम्मीदवारों ना भावीनो फैसलो थशे। 80 મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે। ટૂંક જ સમયમાં પ્રથમ વલણ સામે આવશે। 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા દિલ્હીમાં ગોઠવાઈ છે। બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા। 70 બેઠકો માટે આ મતગણતરી હાથ ધરવામાં આવી છે। 80 મહિલા ઉમેદવારો મેદાને ઉતર્યા છે। કુલ ઉમેદવારો 672 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। 70 વિધાનસભા સીટ માટે મતગણતરી દિલ્હીમાં હાથ ધરાઈ છે। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા। 8 તારીખે મતદાન થયા બાદ દિલ્હીમાં આજે મતગણતરીનો સવારે 8 વાગ્યાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અમે અહીંયા ગોલ ડાકખાના વિસ્તારમાં આવેલા કાઉન્ટિંગ સેન્ટર પર છીએ। જોઈ શકાય છે વહેલી સવારથી જ અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેન્ટરમાં મીડિયા સહિતના લોકોને પણ જવાની પરમિશન આપવામાં આવતી નથી। જે લોકો નિવાસી છે, સ્થાનિકો છે, તેમને તેમની જરૂરિયાત પૂરતી જે આવાજાહી છે તેની પરવાનગી આપવામાં આવી છે। પણ જો વાત કરીએ સુરક્ષા વ્યવસ્થાની, તો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે 150 જેટલી જે કંપનીઓ છે પોલીસની, તે પેરામિલિટરી ફોર્સની, તે ચૂંટણી આયોગ તરફથી ઉતારી દેવામાં આવી છે। અને સાથે સાથે જ જો વાત કરીએ ચૂંટણીની પંચ તરફથી કરાયેલી તૈયારીઓની, તો 4000થી વધુ કર્મચારીઓ, ચૂંટણી પંચના 4000થી વધુ કર્મચારીઓ જે છે તે આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા છે। આજે બપોર સુધીમાં આ જે મતગણતરી છે તેમાં ટ્રેન્ડ ક્લિયર થઈ જાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે, અને સાંજ સુધીમાં મોટાભાગની ગણતરી 13751 ઈવીએમની જે ગણતરી છે તે પૂર્ણ થાય તેવી સંભાવના છે। કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, દિલ્હી। તો વાત કરીએ દિલ્હીમાં મતગણતરી 8 વાગે શરૂ થઈ ગઈ છે। બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા। ગોલ ડાકખાનાનું જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં છીએ। જોઈ શકાય છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે અહીંયા 8 વાગ્યાના એક્ઝેક્ટ 8ના ટકોરે મતગણતરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। 38 જેટલા જે કન્સિસ્ટન્સીસ છે દિલ્હીની, 38 જેટલી જે વિધાનસભા વિસ્તારો છે તેનો અહીંયા મતગણતરી થઈ રહી છે, અને 38 વિધાનસભાઓના મળીને 115 ઈવીએમ આ જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં ગણતરીમાં લેવામાં આવી રહ્યા છે। વિવિધ જે પક્ષો છે તેના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે કાઉન્ટિંગ સેન્ટરની બહાર, અને જોઈ શકાય છે કે જે માહોલ છે અહીંયા અત્યારે, ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે, કેટલાક કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, ને આપણે એવા જ કેટલાક કાર્યકર્તાઓની સાથે વાત કરીશું। ક્યાં નામ હે આપકા? એમપી ગુપ્તા, મહાવીર પ્રસાદ ગુપ્તા। અચ્છા, આજ કાઉન્ટિંગ સેન્ટર કે બહાર આપ આયે હુએ હૈ, કિસ તરહ કા ક્યા લગ રહા હૈ આપકો? હમે તો મેડમ એસા હૈ, જો પોઝિટિવ હૈ વહી બતાએંગે। હમારા સંદીપ તંવર જી દિલ્હી કેન્ટ વિધાનસભા 38 સે વિજયી હોકે નિકલેંગે। જો હમારે કાર્યકર્તાઓ ને હમારે ભાઈઓ ને જો સહયોગ, જો મહેનત કરી હૈ, उसके बल पे पूरा पूरा आंकड़ा निकल रहा है कि उसी की बाहर के हमारे यहाँ जो दिल्ली कैंट में जो कैंडिडेट थे दो, वो बाहर ही हैं। इससे पहले भी जो आम आदमी पार्टी ने एक कैंडिडेट दिया था वो भी बाहर के थे, कमांडो सुरेंद्र सिंह, ठीक है। उन्होंने भी 5 साल कोई काम नहीं किया। दिल्ली की जन, दिल्ली कैंट की जनता है जो वो बिल्कुल नर्वस हो गई, हताश हो गई, कोई काम नहीं किया, खाली उन्होंने बटोरा समेटा और रखा अपने पास। उसके बाद हमारे संदीप भाई जो दिल्ली कैंट से नंबर 1 से पार्षद है कैंटोनमेंट बोर्ड के, तो उन्होंने इतना काम किया, 5 साल वो पार्षद रहे। उसके बाद पीछे उन्होंने चुनाव लड़ा 2015 का विधानसभा का, तो वो हार गए। हारने का कारण कोई ज्यादा बड़ा नहीं था, क्योंकि उन्होंने उस समय कैंटोनमेंट एरिया देखा था। उसके बाद अगले 5 साल कौन सी पार्टी आएगी आपको लगता है?
देखिए मैडम, मैं एक सच्चाई बताऊं तो हमारी जीत तो पक्की है दिल्ली कैंट से। पार्टी के बारे में तो आम आदमी, हमारी मतलब किसकी एग्जिट पोल तो बता रहे हैं कि आप आ रहा है। तो मैं कह तो रहा हूं कि मेरी कॉन्स्टिट्यूएंसी तो मैं जीत रहा हूं, हमारा संदीप भाई जीत रहा है एक विधानसभा। दूसरी विधानसभा में बताऊं पार्टी के बारे में, बीजेपी और आम आदमी पार्टी में दोनों में चक्कर है। संजय सिंह जी चिल्लाने लग गए अभी से ईवीएम। अरे भाई, ईवीएम छेड़ो चाहे कुछ भी छेड़ो, उसका पता नहीं है सरकार कौन बनाएगा। लोग तो आम आदमी पार्टी की कह रहे हैं, सर्वे में आम आदमी पार्टी आ रहा है। और ठीक है, बनाइए केजरीवाल जी सरकार, आप बनाइए, बहुत अच्छी बात है। पर आप सरकार बना के काम क्या कर रहे हैं ये तो बताइए हमको। आप काम लोगों को उल्लू बना रहे हैं। 5000 बसें आ जाएंगी, 500 नहीं आएंगी। 500 स्कूल बनाएंगे, 5 नहीं बने। 20 नए कॉलेज बनाएंगे, 1 नहीं बना। उसके बाद आपने भी देखा होगा महिला, इन्होंने आंगनबाड़ी वालों को तनख्वाह 10,000 में से 3,000 काट के 7,000 कर दी। क्यों? हमारे यहाँ लेडीज बड़ी खुश थी, भैया हमें तो लैपटॉप दे दिया केजरीवाल ने, मोबाइल दे दिया, बड़ी खुश थी। जिनके हाथ में कभी मोबाइल नहीं आया था, उनके पति ने खरीद के नहीं दिया, उनको केजरीवाल ने बड़ा बड़ा लैपटॉप दे दिया, बड़ी खुश हो गई। बाद में 3 महीने बाद क्या पता बड़ा मोर्चा दे रहे हैं कहाँ पे? सेंट्रल पार्क में। क्यों भैया? हमारे केजरीवाल ने 10,000 से तनखा करके आंगनवाड़ी की 3,000 घटा के 7,000 कर दिए। मैंने कहा ले लो ये भैया, बाबा जी का ठुल्लू, ये लॉलीपॉप था, चूसते रहो लॉलीपॉप। केजरीवाल का काम ही यही है। केजरीवाल सरकार तो काम के आधार पर ही तो मत मांगती है। ऐसा है, 31 मार्च के बाद बिजली पानी बस सब बंद हो जाएगा। तो अगर आप इतने अच्छे कार्य सीएम थे और इतने अच्छे आप सरकार चलाने वाले व्यक्ति, तो 4-5 साल से आप सो रहे थे क्या? है दिल्ली की जनता को आपने 3 महीने पहले बिजली दे दिया, बहुत बड़ा लॉलीपॉप दे दिया। उससे पहले 4-9 महीने क्यों नहीं दिया आपने? क्या बिजली दिल्ली में बनती नहीं थी क्या? या बिजली आ नहीं रही थी? या कांग्रेस के राज में बिजली नहीं थी? कांग्रेस के राज में हॉस्पिटल नहीं थे? आप कांग्रेस के कार्यकर्ता हैं और कांग्रेस के जो नेता लोग हैं वो तो यही कह रहे हैं कि हमारे जो मतदाता है वो आपके साथ है। ऐसा है, आप जो कांग्रेस के जो मतदाता है वो आपके साथ है, अब वो क्यों गए? देखिए गलती तो कहीं ना कहीं होती है ना, भूल की सजा तो मिलनी है। हमारे जो बड़े कांग्रेस के नेता हैं वो कहीं ना कहीं तो गलती कर गए हैं, इसलिए आज हम लोगों को भुगतना पड़ रहा है। ठीक है, पर आप केजरीवाल को देखिए, उन्होंने 2013 में कहा था ना समर्थन लेंगे ना समर्थन देंगे। आप सबसे बड़े आज केजरीवाल जी कहते हैं हमने 49 दिन की सरकार बनाई है। 49 दिन सरकार बनाई किसके बल में बनाई थी हमने, जरा बताइए? ओनली फॉर कांग्रेस के बल पे। केजरीवाल जी आपका कोई वजूद नहीं था और वो गलती हो गई कांग्रेस से। रिकॉर्ड है, कांग्रेस ने हमारे जिसका साथ दिया वो पार्टी ऊपर गई है। ठीक है, पर तुमने हमें कुछ नहीं समझा, तुमने हमें सोचा कि हम जबरदस्ती दे रहे हैं। नहीं, हम चाहते थे दिल्ली का विकास करोगे, आपने दिल्ली का नाश कर दिया। इस जुबान से विकास और विनाश दोनों होता है। आपने अपनी झूठी बातें कर करके सिर्फ विनाश किया दिल्ली के अंदर, किसी दिल्ली को आपने कुछ भी नहीं दिया सिवाय विनाश के। ठीक है, 8 सीटें हमारी 9 थी तो आज आप सीएम पद पे 49 दिन ना बैठते। और उसके बाद जब आपकी 67 सीटें आई तो आपने कुछ करके नहीं दिखाया, आपने क्या करके दिखाया? हमसे आप आइए केजरीवाल जी, यू आर कमिंग, मैं आपसे डिबेट करने को तैयार हूं। आपने किस क्षेत्र में क्या कार्य किया मुझसे पूछिए, मैं बताता हूं आपको। आप सरकार बना लीजिए, दिल्ली की जनता भूली है, किराएदार को क्या मिला आप बताइए? आपने कहा कि बिजली हाफ पानी माफ। ठीक है, दिल्ली में किराएदार कितने? 35%। तो आपके हिसाब से सरकार किसकी बन रही है? आम आदमी की तो बनेगी, क्या करोगे? आम आदमी बेचारा लाचार बैठा हुआ है। अब बीजेपी वाले कह रहे हम बना रहे हैं, आम आदमी कह रहे हम बना रहे हैं। अरे भैया कोई भी बनाओ, हमारा संदीप तंवर 38 नंबर यानी दिल्ली का विधानसभा जीत के आ रहा है कांग्रेस का। सीधी सी बात है, वो हमारे लिए 20 सीट के बराबर है, क्योंकि शेर आ रहा है। जो पार्षद हो गए, जो आदि विधानसभा के अंदर करीबन हजारों लोगों के बाई नेम जानता होगा। केजरीवाल जी मैं आपसे कहता हूँ, मैं आपके साथ 2011 से 2015 तक था, एक बार मेरा नाम लेके बता दो कि मैं कौन बोल रहा हूँ, नहीं तो मैं बताता हूँ तुम्हारे अंदर कि तुम्हारी पार्टी के अंदर कौन सा नेता। कब मेरे अभी सोचिए, हमारी सीट आ रही है, हम 20 विधानसभा जीत रहे हैं, सीधी सी बात है। हमारा सीट आ रहा है, हमारे लिए वही 20 सीट है। तो आहता कांग्रेस ना कार्यकर्ताओ जो आज અહીંયા કાઉન્ટિંગ સેન્ટર ની બહાર આવ્યા છે, દરેક પક્ષના વિવિધ કાર્યકર્તાઓ અહીંયા જોવા પડી રહ્યા છે, અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે જે કોંગ્રેસી નેતાઓ છે, કેટલાક મોટા નેતાઓની ભૂલના કારણે આજે કોંગ્રેસ ભોગવી રહી છે, આપને સપોર્ટ કરવો પડી રહ્યો છે, પણ આ વિસ્તારના જે તેમના ઉમેદવાર છે તે વિજેતા બને તેવી તેમની અપેક્ષા છે। જી चौक्स थी सोनल, माहिती बदल आपनो आभार। तो बात करिए दिल्ली में विधानसभा चूंटणी की मतगणतरी शुरू थी गई है। 70 विधानसभा बैठकों माटे हाल मतगणतरी शुरू थी गई है। तमाम पक्ष पोताना जीतना दावा व्यक्त कर रही है, परंतु क्यांक ने क्यांक कांग्रेसे पण स्वीकार्यू छे के आप ज विजेता बनशे। तो बीजी तरफ भाजपे पण पोतानी जीत व्यक्त करी छे, भाजपने पण पूरी आशा छे जीतने लईने। तो बीजी तरफ एक्जिट पोल नी बात करिए तो एक्जिट पोल आम आदमी पार्टी तरफ वधारे जोवा मळी रह्यो छे।
दिल्ली में मतगणतरी शुरू थी है। बपोर सुधी में चित्र क्लियर थी जाए ती शक्यता है। दिल्ली में विधानसभा चूंटणी 70 बैठक मतगणतरी हाल शुरू थी गई है। 672 उम्मेदवारों भावि आज फैसलो 80 महिला उम्मेदवारों मैदाने उतरिया छे। कड़क सुरक्षा व्यवस्था तैनात कर दी छे। 3 लेयर की सुरक्षा व्यवस्था एक ब्रेकिंग न्यूज सामे आव्या छे। आप 18 अने भाजप 7 बैठक पर आगळ जोवा मळी रह्यु छे। आप 18 अने भाजप 7 बैठक पर आगळ 70 बैठक माटे जे रीते मतगणतरी हाल हाथ धराई छे। आप आम आदमी पार्टी 18 बैठक पर आगळ अने भाजप 7 बैठक पर आगळ जोवा मळी रह्यु छे। परिणामों सामे आवाना शुरू थई गया छे। शुरुआतना वलण सामे आवाना शुरू थई गया छे। आप 21 बैठक पर अने भाजप 8 बैठक पर आगळ जोवा मळी रह्यु छे। उल्लेखनीय छे कि 2015 नी जो वात करिए तो आपे 67 बैठक अने भाजपे 3 बैठक पर जीत मेळवी हती। त्यारे हाल आप 21 अने भाजप 8 बैठक थी आगळ चाली रह्यु छे। मतगणतरी हजु चाली रही छे। एक्झिट पोलना आधारे जो वात करवामां आवे तो आ वखते पण आप सरकार बनावे तेवू संपूर्णपणे लागी रह्यु छे। तो बात करिए कड़क सुरक्षा व्यवस्था वच्चे मतगणतरी शुरू थई गई छे। 3 लेयर में सुरक्षा गोठवाई छे। दिल्ली में आज विधानसभा चूंटणी की मतगणतरी हाथ धराई छे। बपोर सुधी में तमाम चित्र स्पष्ट थई जशे। कोनी सरकार दिल्ली में बनशे ते स्पष्ट थई जशे। 70 विधानसभा बैठकों माटे मतगणतरी हाल शुरू थई छे। शुरुआतना वलण सामे आववाना शुरू थई गया छे। आप 32 अने भाजप 9 बैठकों पर आगळ चाली रह्यु छे। 70 बैठकों माटे मतगणतरी शुरू थई गई छे। शुरुआतना वलण सामे आववाना शुरू थई गया छे। तो वात करी रह्या छे दिल्लीना दिलमां कोण। दिल्ली विधानसभामां 70 बैठकोनी सीट माटे मतगणतरी शुरू थई गई छे। केटलीक सीटों पर आप तो केटलीक सीटों पर भाजप आगळ चाली रह्यु छे। एक्झिट पोलना आधारे जो वात करीए तो क्यांक ने क्यांक आ वखते पण आप 32 बैठक पर अने भाजप 9 बैठक पर आगळ छे। आप 32 बैठक पर अने भाजप 9 बैठक थी आगळ चाली रह्यु छे। शुरुआतना वलण आवाना शुरू थई गया छे। आप बहुमती थी 4 बैठकों मात्र दूर छे। आप 32 अने भाजप 9 बैठक थी आगळ चाली रह्यु छे। मतगणतरी हाल चाली रही छे। वात करी आज मुद्दा पर आपणे चर्चा करवी छे कि दिल्लीना दिलमां कोण। त्यारे आपणी साथे अहींया चर्चा करवा माटे स्टुडियोमां उपस्थित छे राजिकाबेन कचेरिया, जेओ भारतीय जनता पार्टीना नेता छे, हेमांगभाई वसावडा कोंग्रेस नेता छे, योगेशभाई जादवानी आप नेता शुरू थई गई छे। 70 बैठकों पर परिणाम आवा जई रह्या छे। आपना मते शुं लागी रह्यु छे? लगभग जे अत्यारे ट्रेन्ड जोवा मळी रह्यो छे, कदाच आ पोस्टल बेलेट काउंट थता हशे, कारण स्टार्टिंग में पोस्टल बेलेट काउंट थता होय छे, पण एनी अंदर जे ट्रेन्ड जोवा मळी रह्यो छे ए लगभग जे अनुमानो हता, जे राजकीय पंडितोए जे ग्राउंड उपर जईने जे आंकड़ा लीधेला हता अने एना पछी एक्झिट पोल जे आया ए सिवाय पण ज्यारे दिल्लीनी अंदर चूंटणी दरमियान जे लोकोए ग्राउंड रियालिटी चेक करवा माटे अमुक प्रिंट मीडियाना जे पत्रकारोनी एक यूनिट हतुं, ए यूनिटे पण जे सर्वे कर्यो हतो, ए सर्वे पण लगभग चौंकावनारो सर्वे एटला माटे कहेवाय के ए सर्वेनी अंदर 7 કે 8 જ સીટ એવી છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની વચ્ચે ફાઇટ હોય
એક્ઝિટ પોલના આંકડા જે છે એની એવરેજ લગભગ 50-55 આસપાસ અટકે છે, પણ જે પ્રિન્ટ મીડિયાના જે પત્રકારો છે એમનો જે સર્વે છે સીટ ટુ સીટ, અને એમણે એ સર્વે ચૂંટણીના છેલ્લા દિવસ સુધી એટલે કે ચૂંટણીનો પ્રચાર શરૂ થયો ત્યારથી લઈને છેલ્લા દિવસ સુધી કરેલો હતો, એ લોકોનું કહેવું એવું છે કદાચ ગઈ વખતનું જે પરિણામ હતું એ રિપીટ થાય, એટલે કે 65 ઉપર પણ આમ આદમી પાર્ટી જતી રહે, પણ આ બંનેની વચ્ચે લગભગ જે અનુમાનો છે એ અનુમાન પ્રમાણે 50-55 સીટ આમ આદમી પાર્ટી બહુ સરળતાથી મેળવી શકે એવું લાગી રહ્યું છે. અને જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પણ લગભગ એવું બતાવે છે, કારણ કે અત્યારે જે 40-42 સીટનો ટ્રેન્ડ બતાવે છે એની અંદર 32 સીટ એટલે લગભગ જે તમે કહો છો એ પ્રમાણે 4-5 સીટ બહુમતીથી દૂર છે, એટલે સરકાર આમ આદમી પાર્ટી બનાવે છે લગભગ નિશ્ચિત છે. કદાચ કોઈ ચમત્કાર થાય અને ધીરે ધીરે વલણો બદલાય તો કહી ના શકાય, કારણ કે ઈવીએમની અંદર જનતાએ શું કર્યું છે, કારણ કે ચર્ચાઓ અને વાદ વિવાદ એ બધાના દોર પૂરો થયા પછી જનતાએ પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે મતદાન કર્યું હશે, અને મતદાનના જેમ જ કહી શકાશે કે મતદાન કયા આધાર ઉપર થયું, કયા મુદ્દાને લોકોએ સ્વીકાર્યા છે, કયા મુદ્દાને લોકોએ નકારી કાઢ્યા છે, કેમ કોંગ્રેસને આસિયામાં ધકેલી દીધી છે, કેમ ભારતીય જનતા પાર્ટીનું પૂરેપૂરી શક્તિ લગાડ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આમ આદમી પાર્ટીની સામે મજબૂત નથી થઈ શકી, અને અરવિંદ કેજરીવાલે 5 વર્ષ દરમિયાન એવા તો કયા કાર્યો કર્યા કે જે કાર્યોના કારણે એ કોન્ફિડન્સલી એમને રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની વચ્ચે ગયા અને પ્રજાએ એ રિપોર્ટ કાર્ડ ઉપર લગભગ 90% માર્ક આપ્યા છે. તો આ બધું જ વિવરણ આપણે જેમ જેમ ટ્રેન્ડ આગળ આવતી જશે એમ કરી શકીશું. ચોક્કસથી રાજીકાબેન, આપને શું લાગી રહ્યું છે 70 બેઠકો પર જ્યારે પરિણામ આવવા જઈ રહ્યા છે દિલ્હીના, આપને ભાજપના હાલ શું લાગી રહ્યા છે? બિલકુલ, આપ જોઈ શકો છો કે ભાજપના જે ઓપનિંગ છે 3 બેઠકોમાંથી અત્યારે 9 સુધી પહોંચી ગયા છે, તો એ બહુ એક સ્પષ્ટ વાત છે કે દિલ્હીના લોકો છે એ લોકોને પણ ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટીનું જે કામ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ મોદી સરકાર અને અમિતભાઈએ જે કામ ત્યાં સ્થાનિક રીતે કર્યું છે એ ખૂબ જ સારી રીતે કર્યું છે, અને એટલા માટે આ સીટ્સ પણ વધી છે. હું આપને યાદ કરાવું તો જે ઈસ્ટર્ન પેરિફેરી છે, જે આઉટ રિંગ રોડમાંથી બધું ટ્રાફિકને ડાયવર્ટ કરીને દિલ્હીમાં નહીં આવે એવી રીતે એ લોકોએ સેન્ટ્રલ ગવર્મેન્ટે બહુ જ મોટો ખર્ચો, લગભગ 80,000 કરોડના ખર્ચા ઉપર આ જનરલી અમે લોકો જયારે સવારમાં આવતા હોઈએ છીએ ત્યારે એમ કહેતા હોઈએ છીએ હંમેશા વેઇટ એન્ડ વોચ, અને તમે આગળ જુઓ કઈ રીતે થાય છે. અત્યારે તો આજે શરૂઆતના જેમ રાજેશભાઈએ કીધું એમ સૌ પ્રથમ તો પોસ્ટલ બેલેટ ગણાતા હોય છે, અને આ પોસ્ટલ બેલેટ જે હોય છે એ સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટ હોય છે, અથવા તો થોડા ઘણા હોય છે એ લશ્કરી અધિકારીઓના હોય છે. એટલે જે પોસ્ટલ બેલેટની ગણતરી છે, મોટે ભાગે પોસ્ટલ બેલેટની ગણતરીની અંદર ગુજરાતની અંદર ઘણીવાર એવું થતું હોય છે કે કોંગ્રેસ ઘણી બધી સીટો ઉપર ખૂબ જ આગળ હોય છે, પરંતુ પોસ્ટલ બેલેટ અને ત્યાંના રહેનારા વ્યક્તિ એ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત તો સાચું પરિણામ આવે ત્યારે જ તમે જોઈ શકો. દિલ્હીની અંદર તમે જોઈ શકો છો કે કોંગ્રેસે જે કંઈ પણ લડાઈ લડી છે એની અંદર કોઈ પણ જગ્યાએ એક પણ પોઈન્ટની અંદર કોંગ્રેસે એક રાજકીય પાર્ટી તરીકે જે કંઈ પણ લડાઈ લડવાની હોય એ સક્ષમતાથી લડી છે. તમે જોઈ શકો છો 15 વર્ષનું શીલા દીક્ષિતજીના શાસનને યાદ કરાવવાની વાત હોય, કોંગ્રેસે જે ફ્લાયઓવર બનાવ્યા એની વાત હોય, 5,000 કિલોમીટરનો રોડ બનાવ્યો એની વાત હોય, ક્લિનિક બનાવ્યા હોય, શાળા બનાવી હોય, ઓરડા બનાવ્યા હોય, 30,000 બેડ વધાર્યા હોય, આ બધી જ વસ્તુને પ્રજા સમક્ષ લાવવા માટે થઈને કોંગ્રેસે જે કોઈ પણ પોઝિટિવ એટીટ્યુડ વાપરવાનો હોય એ પોઝિટિવ એટીટ્યુડ એક રાજકીય પક્ષને શોભે, અને કોંગ્રેસની વિચારધારા જે છે એ વિચારધારા વિશ્વ બંધુત્વની વાત હોય કે સામાજિક ન્યાયની વાત હોય અથવા તો એકતાની વાત હોય, આ વાતને સાથે રાખીને કોંગ્રેસે પોતાનું કાર્ય કરેલું છે, ચૂંટણી પ્રચાર કરેલો છે, અને સાથે સાથે એ પણ કહું કે ત્યારબાદની વાત આવે કે આ જે હતી એ પ્રથમ તબક્કો, બીજા તબક્કાની અંદર ચૂંટણીનું જે ઘોષણા જે હોય અથવા તો ચૂંટણીમાં અમે આગળ શું કરીશું એની વાત હોય, એને પણ એકદમ પ્લાનિંગથી કોઈ પણ જાતના ખોટા વાયદા નહીં, ન્યાય યોજના હોય જે ન્યાય યોજના બનાવનાર લોકોને એક વખત જ્યારે ન્યાય વિશે કહેવામાં આવ્યું
કે ભાઈ ન્યાય યોજના એ બહુ બેકાર યોજના છે, પરંતુ એના જ જનકને જ્યારે નોબેલ એવોર્ડ મળે છે, ન્યાય યોજનાની વાત હોય કે પછી દિલ્હીની અંદર સૌથી જે બંને પક્ષો ભૂલી ગયા, સૌથી વધારે પ્રદૂષણની જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ જ ખરાબ છે, એની અંદર બજેટને 25% વાપરવાની વાત હોય, શિક્ષણની બાબતની વાત હોય કે ફ્લાયઓવર અથવા દિલ્હીના જે 3 ફેઝના મેટ્રો થયા એ 3-3 ફેઝે કોંગ્રેસે બનાવ્યા હતા, 4th ફેઝનું કામ હજી પૂર્ણ નથી થયું, તો એની વાત હોય, આઉટર ટ્રાફિકની વાત રાધિકાબેને કરી તો એનો જે પ્લાનિંગ છે એ પણ શીલા દીક્ષિત સરકારની અંદર પ્લાન આઉટ કરવામાં આવ્યો હતો, એની વાત હોય કે પછી કેમ બેન 10 વર્ષની આઝાદીની પણ વાત કરીએ, આઝાદીમાં તમારો કોઈ લડવાઈ આવે, આઝાદીમાં તમારા કોઈ લડવાઈ આવે એક નાનું લોહી પણ નથી કાઢ્યું, એની પણ વાત કરીશું અમે, અમે એની પણ વાત કરીશું બેન, એટલે તમને તમને કાશ્મીરની પરિસ્થિતિ તમે જો અત્યારે તમે આવી ગયા, તમે પાકિસ્તાન ઉપર બોલતો ને, એટલા માટે તમારી અહીંયા સ્થિતિ છે, બધા નિર્ણયો જે થઈ થાય છે જે એ સમયે થયો તે એટલા માટે તકલીફ પડી છે, તો તમે આ વાત જ નહીં કરો, બિલકુલ હિન્દુ મુસ્લિમના વાત અમે કરતા નથી, મુસ્લિમો તો તમે કહો છો, મુસ્લિમો તો અમારા ભારતીય છે, ભારતીય મુસ્લિમના ડિવાઇડ છે, તમે રાખ્યું છે સાહેબ, હિન્દુ મુસ્લિમના ડિવાઇડ અમે નથી રાખ્યું, એટલા માટે ત્યાં ફેલ ગયા, એટલે તમને ત્યાં પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, આપ 33 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભાજપ શરૂઆતી વલણમાં આપ બહુમતીથી 3 બેઠક દૂર જોવા મળી રહ્યું છે, આપ 33 બેઠક, ભાજપ 12 બેઠક પર અને કોંગ્રેસ 0 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર, રાજીકાબેન આપને અટકાવવા માંગીશ, હેમાંગભાઈ વાત કરીએ આપ 40 બેઠક થી અને ભાજપ 13 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, હેમાંગભાઈ આપણે અટકાવવા માંગીશ, વાત કરીએ શરૂઆતી વલણમાં આપને બહુમતી મળી રહી છે, 40 બેઠક થી આપ આગળ છે, જ્યારે ભાજપ 13 બેઠક થી આગળ છે, શરૂઆતી વલણ માં આપને બહુમતી મળી છે, આપ 40 અને ભાજપ 13 બેઠક, જ્યારે કોંગ્રેસ 0 બેઠક થી આગળ છે, દિલ્હી દ્વારકા બેઠક પર ભાજપ આગળ છે, ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન રાજપૂત આગળ ચાલી રહ્યા છે, શરૂઆતી વલણમાં આપને બહુમતી,
કરીએ, બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પોસ્ટલ બેલેટ મતગણતરીમાં આપને બહુમતી મળી છે. આપ 40 અને ભાજપ 13 બેઠકથી, જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. પોસ્ટલ બેલેટ મતગણતરીમાં આપને બહુમતી, સ્પષ્ટ બહુમતી આપને મળી છે. 40 બેઠકથી આગળ ભાજપ 13 બેઠકથી આગળ જોવા મળી રહ્યું છે. પોસ્ટલ બેલેટ મતગણતરીમાં આપને બહુમતી મળી છે, આપ 40 બેઠકથી આગળ જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલના આધારે તમામ એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે આપ જ આ વખતે ફરી સરકાર બનાવશે. 2015માં આપે 67 બેઠક અને ભાજપે 3 બેઠક જીતી હતી. 70 વિધાનસભા સીટો માટે મતગણતરી હાલ શરૂ થઈ ગઈ છે. આપ 40 અને ભાજપ 13 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. પોસ્ટલ બેલેટ મતગણતરીમાં આપને બહુમતી મળી છે. પોસ્ટલ બેલેટ મતગણતરીમાં આપ આગળ ચાલી રહ્યું છે. બીજેપીએ પણ જીત માટેનો દાવો વ્યક્ત કર્યો છે. વધુ એક વખત ડિસ્કશન પર આગળ વધીશું. યોગેશભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે આજે પરિણામ આવવા જઈ રહ્યા છે, દિલ્હીના દિલમાં કોણ એક સવાલ છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો બધામાં આપ જીતશે તેવું બતાવી રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે? જો કે જે રીતે 5 સાલ કેજરીવાલે કામ કર્યું એના પરથી પહેલેથી સ્પષ્ટ હતું કે આમ આદમી પાર્ટીની ફરીવાર સરકાર બનવા જઈ રહી છે. જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા અને ત્યારબાદ જે ગ્રાઉન્ડ પર અમે લોકોએ ત્યાં જે કામ કર્યું અને જે દિલ્હીની જનતાને જે સુવિધાઓ આપી અને ચૂંટણીમાં જે રીતે જનતાનો પ્રતિસાદ મળ્યો અને દિલ્હીનો જે એક માહોલ હતો એના પરથી પહેલેથી સ્પષ્ટ હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફરીવાર બનવા જઈ રહી છે. બીજી વાત કે અત્યારે જે આપણે વાત કરીએ કે પોસ્ટલ બેલેટ ખુલ્યા છે, હંમેશા એવું કહેવાય છે કે સરકારી અધિકારીઓ કોઈ પણ સરકારની અગેન્સ્ટમાં હોય, એટલે પોસ્ટલ બેલેટ ખુલતા હોય અને સરકારને સ્પષ્ટ પહેલાં જ વલણમાં જો સરકારને બહુમતી મળતી હોય, એવા વલણો જો ખુલતા હોય તો ઈવીએમમાં પણ આમ આદમી પાર્ટીને એની સરકાર બનશે એમાં કોઈ બેમત નથી. એટલે જે રીતે દિલ્હીમાં આપણે જોયું છે કે સમગ્ર દેશના નેતાઓ, ઇવન ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ પણ અંદરખાને કહી રહ્યા છે કે દિલ્હીમાં તો કેજરીવાલ જ આવશે. હવે સ્વાભાવિક રીતે બધા પોતાની પોતાની પાર્ટીનું એક સ્ટેન્ડ હોય અને એ સ્ટેન્ડ પ્રમાણે પોતાની પાર્ટીનું સ્ટેન્ડ એને રાખવું પડતું હોય છે. પણ દરેક માણસ જાણે છે કે દિલ્હીમાં કેજરીવાલે જે રીતે ઐતિહાસિક કામો કર્યા છે એ પરથી સ્પષ્ટ છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર બનવા જઈ રહી છે. દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક, રોડ રસ્તા, સ્કૂલો, વીજળી, પાણી ની જે સુવિધાઓ 70 વર્ષમાં કોઈ સરકારે આ સુવિધાઓ જે નથી આપી શકી એ સુવિધાઓ ઊભી કરી છે. બીજું કે જે એક પુલ બનવાનો હતો, 250 કરોડનો જે પુલ હતો એ 150 કરોડનો પુલ તૈયાર કરી અને જનતાને સોંપી દેવામાં આવ્યો અને વેંકૈયા નાયડુ એ જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર હતા ત્યારે ઉદ્ઘાટનમાં આવ્યા અને એમને પણ એ અરવિંદ કેજરીવાલનું જે કામ હતું એમના વખાણ કર્યા છે. એટલે 70 વર્ષમાં ભારતના ઇતિહાસમાં કોઈ સરકારે જે કામ નથી કરી શક્યા એ કામ કેજરીવાલ સરકારે બહુ સ્પષ્ટ રીતે કરી બતાવ્યા છે. બિલકુલ રાજીકાજી, આપ શું કહેશો? જે રીતે ભાજપ પોતાની જીતનો દાવ વ્યક્ત કરી રહી છે ત્યારે શું લાગી રહ્યું છે કે ભાજપ આવે તેવી શક્યતા ખરી? અત્યારે જે લાગી રહ્યું છે ડેફિનેટલી મને લાગે છે, કારણ કે જે 3 સીટોમાંથી અત્યારે જે વધે છે અને જે સ્પીડમાં વધે છે એ બહુ જ એક પોઝિટિવ ટ્રેન્ડ છે. હું આપને ભાઈએ જે વાત કરી, આયુષ્માન ભારત યોજના જે છે એ પ્રધાનમંત્રીનું જે યોજના છે એ અરવિંદ કેજરીવાલે જી દિલ્હી એઝ અ પ્રદેશમાં અલાઉ નથી કર્યું અને એમના પોતાના જે મોહલ્લા ક્લિનિક છે એને ખૂબ જ રીતે પ્રમોટ કર્યું. હવે એટલા માટે એમને પ્રમોટ કર્યું જેનાથી એનું જે મોહલ્લા ક્લિનિક છે એ વધારે સારી રીતે ચાલી શકે. આયુષ્માન ભારત યોજના જે સમગ્ર ગુજરાતમાં ચાલે છે, બહુ સારી રીતે ચાલે છે, ઇનફેક્ટ હું આપને કહું તો ભારતમાં બહુ સારી રીતે ચાલે છે, તો આ વસ્તુ કેમ કેજરીવાલે અલાઉ નથી કરી? જે બ્રિજની વાત છે, જે આઉટર રિંગ રોડની વાત છે, જે પૈસા કદાચ એમને એઝ અ ટેન્ડર ફરીથી કર્યું હશે, મારા એક પ્રશ્ન આપને પૂછું છે, જે ટેન્ડરિંગ જ્યારે થાય છે એ ટેન્ડરિંગ ઓબ્વિયસલી લોએસ્ટ બિડરને મળે છે, તો એટલે એ તો એક પ્રથા છે, બધી જગ્યાએ એવી રીતે થાય છે, તો એમાં જે વધ્યું જે ઘટ્યું એ કેવી રીતે આપ પાર્ટી પ્રચારમાં લાવે છે મને સમજાતું નથી. સેકન્ડલી, જ્યારે પૈસા બચે છે
તમે જ્યારે એક ટેન્ડર લો, કોઈ પણ સરકારી કામ હોય છે ત્યારે ટેન્ડરિંગ થાય છે, ટેન્ડરિંગમાં જે સૌથી લોએસ્ટ ટેન્ડર હોય છે ત્યારે એ ટેન્ડર ખુલીને પછી એ વાત એ ટેન્ડરને કે એ પાર્ટીને ટેન્ડર મળી જાય છે અને એ પાર્ટી પછી કામ કરે છે. તો ઇટ ઇઝ ઓબ્વિયસ કે લોઅર ટેન્ડરિંગ કે લોએસ્ટ ટેન્ડરિંગમાં જ એ મળે. તો એક મારે પ્રશ્ન છે. બીજું, જે ફ્રીની વાતો છે, આજે જે ફ્રીની વાતો છે બરાબર છે, ટેક્સ પેયર્સના પાસેથી જ પૈસા જાય છે. હવે જ્યારે એ ભવિષ્યમાં ફરીથી જે ટોલ અપ થશે, અત્યારે જે આરટીઆઈ જે કરી છે અને જે બધા હોસ્પિટલાઇઝ હોસ્પિટલ્સમાં જે ફ્રીના જે એક્સરેસ છે, સિટી સ્કેન્સ છે, એ પૈસા કેવી રીતે ભરશે કેજરીવાલ સરકાર, આ એક પ્રશ્ન છે. ઇકોનોમિકલી જોવા જાઓ તો જ્યારે પણ 5 કે 10 વર્ષ પછી આ આખું ટોલ અપ થાય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી આવી જાય છે અને હું વેટ કરું છું કે આ કેવી રીતે પેમેન્ટ થવાનું છે, એક મારા ક્વેશ્ચન છે. ચોક્કસથી હેમંતભાઈ, વાત કરીએ કે આપ જે રીતે હમણાં કોંગ્રેસની વાત કરી રહ્યા હતા, પણ હજુ સુધી કોંગ્રેસ કહી શકાય કે ખાતું પણ નથી ખોલાયું, કોંગ્રેસ ક્યાંય દૂર દૂર સુધી નથી દેખાઈ રહી, શું કહેશો આપ? સૌપ્રથમ તો જે કંઈ પણ આપ લોકશાહીની અંદર, સશક્ત લોકશાહીની અંદર જે કોઈ પણ નિર્ણય આવે એ નિર્ણયને સર આંખો ઉપર લેવાનો હોય, એના ઉપર કોઈ દિવસ કોઈ મોટે મોટેથી બૂમો ના પાડવાની હોય, અથવા તો વિરોધી પાર્ટી જે હોય એના વિશે પણ બિલકુલ. એટલે હું તમને એ જ કહું છું કે આપે મને પ્રશ્ન પૂછ્યો છે તો આપ જરા ધ્યાનથી સાંભળજો, અને મારા જે સાથી પેનલિસ્ટ મિત્રો છે કે જેમાંના એક બહેને મને એમ કીધું કે શીલા દીક્ષિત સરકારે કંઈ કર્યું નથી અને યુપીની વાત આવી, તો હું થોડુંક, કારણ કે આની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ નથી, આપ અને કોંગ્રેસ આ બંનેના હું જે આંકડા અત્યારે બોલી રહ્યો છું, જે કામ જૂના સમયમાં થયેલા છે કોંગ્રેસના સમયમાં તેને ભૂલાઈ ના શકાય. સૌપ્રથમ તો 36 સ્કૂલો બનાવવામાં આવી હતી, આપે 6 સ્કૂલો બનાવી છે. તમે જોઈ શકો છો કોલેજો 10 નવી બનાવવામાં આવી હતી, સરકારી કોલેજ આપની 0 છે. યુનિવર્સિટી 4 બનાવવામાં આવી હતી, આપની 0 છે. હું હજી કહું છું ભારતીય જનતા પાર્ટીને આની અંદર કોઈ જગ્યાએ છે જ નહીં. હોસ્પિટલની વાત કરીએ તો 21 હોસ્પિટલ બનાવવામાં આવી હતી, સામે 0 છે નવી હોસ્પિટલ. હોસ્પિટલના બેડની વાત કરીએ તો 22,000 બેડ બનાવવામાં આવ્યા હતા, સામે આપના શાસનની અંદર 3,000 બેડ બનાવવામાં આવ્યા. આ જ રીતે મેડિકલ ક્લિનિક કે જેનું નામ મોરલા ક્લિનિક આપવામાં આવેલું છે, કોંગ્રેસના શાસનમાં 602 બન્યા, 190 આપના શાસનમાં બન્યા છે. રોડની વાત કરીએ તો 5,000 કિલોમીટર રોડ એ શીલા દીક્ષિતજીના શાસનમાં બનેલા છે, આપના શાસનમાં નવા રોડ બન્યા નથી, મેકઅપ કરવામાં આવેલા છે. બસીસની વાત કરીએ તો 6,500 નવી બસો વસાવવામાં આવી હતી, સામે 3,800 બસો છે. ફ્લાયઓવરની વાત કરીએ તો 78 ફ્લાયઓવર એ દિલ્હીમાં બનેલા છે. જ્યારે બિલકુલ આપને હેમંતભાઈ અટકાવવા માંગીશ, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં શરૂઆતનો અત્યારનો ટ્રેન્ડ સામે આવ્યો છે. અત્યાર સુધી 60 બેઠકોના વલણોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 70 બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. આપના ફાળે 49, ભાજપના ફાળે 13 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 60 બેઠકોનું વલણ સ્પષ્ટ થયું છે. જી હેમાંગભાઈ, જણાવશો આપ જે કહી રહ્યા હતા. બેન, 72 ફ્લાયઓવર્સ છે એ દિલ્હીના અંદર કોંગ્રેસને શીલા દીક્ષિતજીના શાસનમાં બન્યા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પહેલાં દિલ્હી હતું ને અત્યારનું દિલ્હી છે, એને શીલા દીક્ષિતજીએ બનાવવામાં જે મહેનત કરી છે એ દુનિયાની કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ વ્યક્તિ છે એને ભૂલવી ના શકે અને એને ભૂલવું પણ ના જોઈએ. આ સાથે તમે જોઈ શકો છો કે આવા તો ઘણા કામો, એટલે હું અત્યારે તમને દિલ્હીની જે અનધિકૃત કોલોનીઓને રેગ્યુલાઇઝ કરવાની વાત હતી, તો કોંગ્રેસના શાસનમાં 1500 જેટલી કોલોનીઓ આની અંદર રેગ્યુલરાઇઝ થઈ. નો ડાઉટ અત્યારે બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જે કંઈ પણ અહીંયા જનતાની સમક્ષ છે એનેથી કોંગ્રેસ પાર્ટી સહેજ પણ એને ડિનાઈ નથી કરતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ જનતાની અંદર વૈમનસ્ય નથી ફેલાયા, કોઈ પણ જાતના પ્રયોગો, કોમવાદી પ્રયોગો નથી કર્યા. આમ આદમી અત્યારે કોંગ્રેસ પાર્ટીની અત્યારે કદાચ અહીંયા સીટોની અંદર કોંગ્રેસ પાર્ટી દેખાતી નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, જે વિચારધારા વિશ્વ બંધુત્વની છે, એકતાની છે, એ જ વિચારધારાવાળો સાથી પક્ષ અત્યારે જે આગળ વધી રહ્યો છે એ જે વધી રહ્યો છે, એટલે કોંગ્રેસ પાર્ટીએ કદી પણ પોતાની વિચારધારાને છોડી નથી, તરછોડી નથી, અને એ વિચારધારા માટે અસંખ્ય સરકારો જવા દેવી પડે તો જવા દેવી પડે, પરંતુ દેશની એકતા અને દેશને જે તમને એક સામાન્ય હું એક નાની વાત કરું જેથી કરીને તમને વિચારધારાની વાતને ખ્યાલમાં આવે કે ગાંધીજીએ ચોરી ચોરા નામનું આંદોલન હતું, એ ચોરી ચોરા નામના આંદોલનની અંદર તોફાનીઓ દ્વારા પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી અને ભારતીય મૂળના પોલીસોને એની અંદર મૃત્યુ પામ્યા. એ વખતે કદાચ આઝાદી 10 વર્ષ વહેલી મળી જાત,
પરંતુ ગાંધીજીએ કીધું કે અમારે એવી આઝાદી નથી જોઈતી કે જે આઝાદી લોહિયાર ક્રાંતિથી થયેલી હોય, અને ગાંધીજીએ આખે આખું આંદોલનને સમેટી લીધું. આ કોંગ્રેસ પાર્ટી એ છે. કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ આજ સુધી એવું નથી વિચાર્યું કે જનતાના વોટ લેવા માટે થઈને એનું તુષ્ટિકરણ કરો, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈને અંદર ઝઘડાઓ. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા પોતાની વિચારધારાને પકડીને રાખેલી છે, અને આવી અસંખ્ય સરકારો કુરબાન કરી દેવી પડે. ભૂતકાળમાં અમને મળેલી છે. ઝારખંડમાં અમારી સરકાર છે, મહારાષ્ટ્રની અંદર અમારી કોએલેશન સરકાર છે, રાજસ્થાનની અંદર છે, મધ્યપ્રદેશની અંદર છે, આ બધી જ જગ્યાએ અમારી છત્તીસગઢમાં અમારી સરકાર છે. એટલે સરકાર અમે અમારી વિચારધારાને પકડીને બનાવીએ છીએ, અને દેશના લોકોની સારા અને ઉન્નતિ માટે બનાવીએ છીએ, અને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે બનાવીએ છીએ. ચોક્કસથી. રાજીકાબેન, શું કહેવા માંગો છો? હું ભાઈના અમુક જે પ્રશ્ન છે એના આન્સર કરવા માંગુ છું. પહેલાં તો શીલા દીક્ષિતજી, સ્વર્ગીય શીલા દીક્ષિતજી, લગભગ 10 વર્ષ પહેલાંની વાત આપણે કરી રહ્યા છે. એમણે જે કીધું ફ્લાયઓવર બનાવ્યું, એ જે ફ્લાયઓવર અત્યારે જે છે ને, એટલા માટે દિલ્હીની પરિસ્થિતિ જે છે એ પ્રદૂષણ સાથે છે, જે બેક ટુ બેક ટ્રાફિકનું ઇશ્યુઝ છે એ છે. એનીવે, એ એક ઇશ્યુ જે અત્યારે થઈ રહ્યું છે એ ટ્રાફિકના હિસાબે, અને આ જ ફ્લાયઓવર જે વ્યવસ્થિત રીતે નથી પ્લાન થયા એના હિસાબે છે. સેકન્ડલી, જે અત્યારે આંદોલન થઈ રહ્યા છે, સ્પેસિફિકલી એ જે ડિવાઇડ વાળા ફરતી ભાઈ, કોંગ્રેસના જે ભાઈ છે એ જે કહે છે હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, આ જે શબ્દો છે એ ખરેખર આ કોંગ્રેસના હિસાબે જ ડિવાઇડ છે. ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ હિન્દુ અને મુસ્લિમના ડિવાઇડ નથી રાખતી. અમારા માટે આ એક ભારત છે, એક અખંડ ભારત છે. એટલા માટે બેન તમને યાદ કરાવો, જે 370 આવ્યું છે એ મુસ્લિમો માટે પણ આવ્યું છે, જે ત્રિપલ તલાક છે અમારી મુસ્લિમ બહેનો માટે જ આવ્યું છે. વર્ષોથી દૂજતી બહેનો, વર્ષોથી તકલીફમાં પામતી બહેનોને આ ટ્રિપલ તલાકના હિસાબે કેટલી રાહત મળી છે. જ્યારે પણ રસ્તો બને છે, કોઈ રસ્તા ઉપર એમ બોલવા આવે છે કે આ હિન્દુનું છે, આ મુસ્લિમનું છે, આ શીખનું છે, આ ઈસાઈનું છે, આ ડિવિઝન જે છે ને બંધ કરો, કારણ કે એ વસ્તુ છે ને આજે તમને નહીં બધાને ફિનિશ કરશે, અને બધાને આ અખંડ ભારત જે છે જે દિવસ ડિવાઈડ થશે બધાને તકલીફ પડશે. ત્રીજી વાત, જે ભારતીય જનતા પાર્ટી ડ્રેનેજ સિસ્ટમમાં કામ કર્યું છે બેન, 9000 કરોડ જે સેન્ટરે, મોદી સરકારે જે ખર્ચ કર્યું છે, આ ડ્રેનેજ સિસ્ટમ આજે જે પ્રોપરલી ચાલે છે, જે થોડીક ઘણી વ્યવસ્થિત રીતે ચાલે છે, આ જે છે આ ડ્રેનેજ એસટીપી પ્લાન્ટના હિસાબે છે, જે વર્ષોથી આ દરેક જે ફેક્ટરી પ્રદૂષણ નાખે કે લોકોના હિસાબે જે સાબુન થતું, તો બેન તમે ત્યાંના પાણી પીવી ના શકો, તમારા જીવન, તમે જે હવા છે એ તમે બ્રીધ નહીં કરી શકો, એવી જગ્યામાં રહેવાની તમે કેવી રીતે વાતો કરો છો, કેવી રીતે એની વાત કરો છો કે એ અમે આગળ લઈ ગયા ને એને આગળ આપણે પ્રોગ્રેસમાં રાખીએ. એટલે આ એક વસ્તુ ખરેખર વિચારવા જેવી છે. અને કદાચ દિલ્હીમાં એટલું બધું કામ થયું હશે તો આજ સુધી, હમણાં સુધી એમનું કેમ ઓપનિંગ બેલેન્સ નથી થયો? કારણ કે દિલ્હીના લોકો ઓળખી ગયા છે કે આ કોંગ્રેસ સરકાર કેટલું કામ કરે છે. બિલકુલ. રાજેશભાઈ, શું કહેશો આપ કે આ તમામ પાર્ટી જે કહી રહી છે પોતાના કાર્યો ગણાવી રહી છે, ખરેખર કેટલા કામ થયા અને જનતા માટે કેટલા કામ થયા અત્યાર સુધીમાં? બહુ સમજવા, દિલ્હીની ધરતી ઉપર જવાની જરૂર નથી. જે અહીંયા ડિબેટમાં ચાલી રહ્યું છે એ આ પરિણામનું કારણ છે. દિલ્હીની ચૂંટણી દરમિયાન પણ આ જ થયું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સામસામે લડતી રહી, અને આમ આદમી પાર્ટી એ બંને વચ્ચે લડતા હતા અને પોતાનું કામ બતાવી અને સડેરાટ આગળ નીકળી ગઈ. અત્યારે ડિબેટમાં પણ આ જ થઈ રહ્યું છે. અને જે વાત કરીએ અમાંગભાઈએ વિચારધારાની, એ વિચારધારાની વાત એટલા માટે કરવી જોઈએ કે કામની બાબતમાં આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી લીધી છે, એ નક્કી છે. જે વિચારધારાની વાત કરી રહ્યા છે આ બંને મિત્રો, અમિત શાહે પણ ત્યાં આગળ એવું કીધું હતું કે આ આઈડિયોલોજીની લડાઈ છે, એટલે કે વિચારધારાની લડાઈ છે. તો કઈ વિચારધારા? તો કે ઈવીએમમાં બટન દબાવો, શાહીનબાગમાં કરંટ લાગે. મારે પૂછવું છે આ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ વિવેકશીલ લોકોને, કે જે સૌજન્યપૂર્વક મને જવાબ આપી શકતા હોય એમને, કે શાહીનબાગની અંદર આંદોલન કરી રહેલા મહિલાઓ, બાળકો કે પુરુષો કે કોઈ પણ વ્યક્તિ હોય, એ આ દેશના નાગરિક નથી? જો એ દેશના નાગરિક છે તો એમને કરંટ લગાડવાનું, ગૃહમંત્રી, દેશનો ગૃહમંત્રી જેને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, એવો પદ ઉપર બેઠેલો વ્યક્તિ, એક જવાબદાર વ્યક્તિ એમને કરંટ લગાડવાની વાત કેવી રીતે કરી શકે? એમનો કેન્દ્રીય રાજ્યમંત્રી એમને ગોળી મારવાની વાત કેવી રીતે કરી શકે? એમના જ એક સંસદ સભ્ય જે એવો ભય દિલ્હીની અંદર જે કહે છે કે હિન્દુ મુસ્લિમ જે સૌજન્યની વાત અત્યારે ચૂંટણીના પરિણામો વખત થઈ રહી છે, એ વાત દિલ્હીની ચૂંટણી દરમિયાન તો ક્યાંય જોવા નથી મળી.
એ વખતે તો વાત એવી હતી કે જો તમે આ લોકોને જીતાડી દેશો આમ આદમી પાર્ટીને તો તમારા ઘરની અંદર આવીને લોકો બળાત્કાર કરી જશે. તમે એક રાજ્યના મુખ્યમંત્રીને આતંકવાદી સુધી કહી દીધું. એણે કામ ના કર્યા હોય તમે કહી શકો કે ભાઈ અમને જે દાવા કર્યા છે દાવા ખોટા છે, પણ દાવા ખોટા હોવાના કારણે માણસ જો આતંકવાદી થઈ જતો હોય તો તમારે પણ 15 લાખ રૂપિયાનો દાવો તમારે યાદ કરી લેવો જોઈએ કે તમે યાદ દાવો કર્યો તો નથી ફૂલફિલ કર્યો. તો કોઈ પણ પ્રકારના તમારું વિઝન છે, વિઝન લઈને લોકોની સામે ગયા અને 5 વર્ષની અંદર એ નથી થયું એનું 100% તમે ઓડિટ કરો. પણ એ ઓડિટ કરતી વખતે તમારે એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ભાષાની એટલે જે અહીંયા થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષકની નેતૃત્વથી થઈ રહ્યું છે. એટલે જે ભાષાના સંસ્કારની વાત છે એ ભાષાના સંસ્કારની વાત હવે હું રાધિકાબેન પાસે કેવી રીતે રાખી શકું કે જ્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે ભાષાની વાત કરતા હોય. બીજી વસ્તુ છે સામે પક્ષે બી જે વાત થઈ રહી છે કોંગ્રેસ પક્ષે બી, એમણે 15 વર્ષમાં જે કામ ગણાયા હેમંતભાઈએ એને કોઈ નકારી ના શકે. જેમ 70 વર્ષમાં કશું નથી થયું એમ દિલ્હીની અંદર 15 વર્ષમાં કશું નહોતું થયું એ વાત પણ ખોટી છે. પણ તમારા જે કામ કરેલા હતા એ તમારે આત્મવિશ્લેષણ કરવું પડશે હેમંતભાઈ કે તમે જો આટલા બધા કામ કર્યા હતા દિલ્હીની અંદર તો દિલ્હીની પ્રજાએ કામની તુલનામાં તમને બાજુમાં મૂકીને આમ આદમી પાર્ટીને ફરી વખત મતદાન કેમ આપ્યું અને એ સ્થિતિ કોંગ્રેસની કેમ થઈ કે જે કોંગ્રેસની દિલ્હી ગણાતી હતી. ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં 2 દાયકાથી સત્તામાં નથી. તમે તો 15 વર્ષ એટલે સતત 3 ટર્મ સુધી શીલા દીક્ષિતે ત્યાં આગળ રાજ કરેલું હતું. એ પરિસ્થિતિની અંદરથી આજે એવી પરિસ્થિતિ કેમ આવી કે તમારે 0 થી 1 ઉપર જવું હોય તો પણ એ અસંભવ. જી જી બિલકુલ રાજેશભાઈ આપને અટકાવવા માંગીશ. નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, મતગણતરી હાલ ચાલી રહી છે, શરૂઆતી ટ્રેનમાં આપને બહુમતી મળી છે. નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, શરૂઆતી ટ્રેનમાં આપને બહુમતી, આપ લગભગ 50 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાજેશભાઈ શું કહેશો? બીજી વાત હતી એમની બેનની કે અમે ક્યારે સાંપ્રદાયિક રાજનીતિ નથી કરી, તો આ સૌથી હાસ્યાસ્પદ સ્ટેટમેન્ટ છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો ઉદય જે 2 માંથી 200 સુધી થયો એ ઉદય જ તમારે રામના રથ ઉપર ચડીને કરવો પડે. તો તમે 50 વર્ષ પછી સૌથી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવું એક નાની સત્તા મેળવવા માટે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વાયદો કરી અને એક ધ્રુવીકરણ કર્યું હતું ને એ વખતનું જે પેલા કોમી તોફાનો હતા ને એનો લાભ લઈ અને પછી જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એના પછી નરેન્દ્ર મોદીનો ઉદય તમે જુઓ. નરેન્દ્ર મોદી સરપંચ પણ નહોતા, ધારાસભ્ય પણ નહોતા, એમની પાસે પબ્લિકનો મેન્ડેટ પણ નહોતો અને સીધે સીધા મુખ્યમંત્રી દિલ્હીથી આવીને ગુજરાતના થઈ ગયા અને એમને રિપીટ થયું હતું ત્યારે કઈ પરિસ્થિતિ ગુજરાતની અંદર નિર્માણ થઈ હતી અને એ સ્થિતિના કારણે એમને જે બેનિફિટ થયો હતો. પછી વિકાસની રાજનીતિ આવી, પણ સૌથી પહેલાં તો જે રાજનીતિ હતી એ સાંપ્રદાયિક ધ્રુવીકરણની રાજનીતિ હતી. પછી ઉત્તરપ્રદેશની અંદર તમે ગયા તો ઉત્તરપ્રદેશની અંદર વીજળીના વાયરોના, ત્યારે બેન વીજળીની ચિંતા કરે ત્યાં વીજળીના વાયરોને તમે લીલાન લાલ કરી નાખેલા કે ભાઈ આ આવશે તો અહીંયાથી અમે વીજળી કાપીશું ને અહીંયા અમે વીજળી આપીશું. એટલે સાંપ્રદાયિકતાના આધાર ઉપર જ ભારતીય જનતા પાર્ટી સફળ થતી ગઈ છે. અને આ વખતે દિલ્હીની જનતાએ, હું આ પહેલાં પણ ડિબેટોમાં કહેતો હતો કે આ વખતે દિલ્હીની જનતાના વિવેક ઉપર છે. દિલ્હીની જનતા આખા દેશને એક સંકેત આપવાનું કામ કરવું જોઈએ અને એ કામ મને એવું લાગે છે થઈ રહ્યું છે કે ભાઈ સાંપ્રદાયિક રાજનીતિ, કોમવાદની રાજનીતિ, જાતિવાદની રાજનીતિને જાકારો આપી અને માત્ર ને માત્ર તમારા કરેલા કામ, સરકાર એ ગવર્નન્સ માટે છે, લોકોને શું જોઈએ છે તો લોકોને જોઈએ છે એના થાળીમાં રોટલી જોઈએ છે, એના દીકરા માટે નોકરી જોઈએ છે, એના ઘરની અંદર નિયમિત પાણી જોઈએ છે, એને વીજળી જોઈએ છે, એને સોંઘવારી જોઈએ છે. આ બેઝિક જરૂરિયાત છે. એ બેઝિક જરૂરિયાતોને તમે અવગણી અને કોઈ પણ સવાલનો જવાબ તમે શાહીનબાગથી આપવા માંગતા હશો તો પ્રજા તમને નકારી દેશે. એટલે આ લિટમસ ટેસ્ટ હતો સાંપ્રદાયિક રાજનીતિ અને કામની રાજનીતિની વચ્ચે. અને આની અંદર જો સાંપ્રદાયિક રાજનીતિ નિષ્ફળ થતી હશે તો એ આવનારી ચૂંટણીઓમાં, એટલે આ જે પ્રયોગ છે એ મહેરબાની કરીને બિહારની અંદર અને બિહાર પછી પશ્ચિમ બંગાળની અંદર, પશ્ચિમ બંગાળમાં પણ આ જ રાજનીતિ તમારે ત્યાં આગળ ભાઈ પશ્ચિમ બંગાળમાં બેઝ બનાવવા માટે તમારે શું કરવું પડ્યું? તો ત્યાં પણ જય શ્રીરામને જ લઈને જવા પડ્યા. એટલે તમારી પાસે જ્યારે કશું જ નથી હોતું ત્યારે તમે જય શ્રીરામનો ઉપયોગ કરી ન જ તમારો બેઝ બનાવો છો. એ પછી સત્તામાં આવ્યા પછી કોઈ કામ કર્યા હોય તે એને નકારી ના શકાય ભાઈ તમે કામ કર્યા. અને કામ કર્યા હોય તો બંને પક્ષના, ત્રણેય પક્ષના કાર્યકરોને કહું છું, તમે કોઈ કામ કર્યા છો તમે જનતા ઉપર ઉપકાર નથી કરતા, એના માટે જનતાએ તમને વોટ આપ્યો છે. તમને શાહીનબાગ કરવા માટે જનતા સત્તામાં નથી બેસાડતી, સત્તામાં તમને એટલા જ માટે બેસાડે. અને એટલા જ માટે આ ભાજપ અને કોંગ્રેસની જે રાજકીય ઇજારાશાહી હતી એ ઇજારાશાહીની અંદરથી એક નવું પરિબળ જે આંદોલનમાંથી ઊભું થઈને આવ્યું એને દિલ્હીની પ્રજાએ 5 વર્ષ પહેલાં સ્વીકાર્યું.
એ પરિબળે જો નિષ્ફળ ગયું હોત કામ કરવાની અંદર તો એને દિલ્હીની પ્રજા બેન જે વાત કરી રહી છે પ્રદૂષણની કે ત્યાં આગળ રહેવું મુશ્કેલ છે, ત્યાં શ્વાસ લેવું મુશ્કેલ છે. દિલ્હીની પ્રજાને તમે એટલી મૂર્ખ ના સમજો કે એમનું જીવન દોહેલું હોય, એ શ્વાસ પણ ના લઈ શકતી હોય, એને શુદ્ધ પાણી પણ ન મળતું હોય, તે છતાં કેજરીવાલને મત આપે. એટલે આ દિલ્હીની જનતાના વિવેક ઉપર તમે પ્રશ્નાર્થ ચિહ્ન કરી રહ્યા છો. જો મારા ઘરની અંદર અશુદ્ધ પાણી આવતું હોય અને મને ઘરની બહાર નીકળવાથી મારા શ્વાસ ગભરાઈ જતો હોય તો હું શું કરવા કેજરીવાલને વોટ આપું? એટલે પ્રદૂષણનું જે કારણ છે એ માત્ર દિલ્હી નથી, એનું કારણ હરિયાણા પણ છે, એનું કારણ ઉત્તર પ્રદેશ પણ છે, એટલે જે પાક બાળવામાં આવે છે એનું કારણ પંજાબ પણ છે. એટલે દિલ્હીની અંદર જે પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રદૂષણ માત્ર ને માત્ર દિલ્હીની અંદરથી ઊભું થાય છે એવું નથી. અને એના માટે પણ કેજરીવાલે જે ઓડ ઇવન્સ એ બહુ જ અઘરો નિર્ણય હતો, પ્રજાને પરેશાન કરનારો નિર્ણય હતો, તે છતાં એ નિર્ણય એમણે 5-7 વખત રિપીટ કર્યો અને પ્રજાએ એમને સહયોગ આપ્યો. ત્યાં જ સમજી જવું જોઈએ કે પ્રજા હેરાન થયા પછી પણ, જેમ તમે નોટબંધીની અંદર તમે લાઇનમાં લોકોને ઊભા રાખ્યા, લોકો હેરાન થયા, પણ એ વખતે એમને એક આશા હતી કે ભાઈ કાળું નાણું પાછું આવશે અને મારા દેશની અંદર આર્થિક સમૃદ્ધિ આવશે. પણ એ જ્યારે લાઇનમાં ઊભા રાખ્યા પછી એમને પરિણામ નથી મળતું, પરિણામ વિપરીત મળે છે, ત્યારે પ્રજા તમને નકારી નાખતી હોય. બીજી વસ્તુ એ છે કે દિલ્હીની અંદર એક બીજો સંદેશ પણ આપ્યો છે કે કેન્દ્રીય રાજનીતિની અંદર નરેન્દ્ર મોદી તમે બરોબર છો, પણ દિલ્હીની રાજનીતિની અંદર મારે કેજરીવાલ જોઈએ છે. એટલા માટે કે એ લોકો બંનેના શાસનની તમે જ્યારે જ્યારે આજે, એટલે ભારતીય જનતા પાર્ટીએ બી આત્મચિંતન કરવું પડશે કે તમે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી કેટલા રાજ્યમાં બનાવો. અંગેશ, બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી ટ્રેનમાં આપને બહુમતી મળી રહી છે, આપ 56 અને ભાજપ 14 બેઠકથી આગળ. આપના ઉમેદવાર અમનાતુલ્લા ખાન આગળ ચાલી રહ્યા છે પટપગંજથી, ડેપ્યુટી સીએમ આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી ટ્રેનમાં આપને બહુમતી મળી રહી છે, ભાજપ 14 બેઠકો પર આગળ છે, આપ 56 બેઠક પર. રાજીકાજી શું કહેશો આપ, જે રીતે અનેક સવાલો થઈ રહ્યા છે ભાજપ પર? હું ડેફિનેટલી આન્સર કરવા માંગુ છું. પહેલાં તો જે શાહીનબાગની વાત કરું છું, અત્યારે દિલ્હીમાં બહુ જ શરદી છે, ખડખડાતી શરદી છે. એમાં બહેનો અને નાના બાળકોએ બેસીને આંદોલન કરે છે. હવે ક્યારે આ લોકો એવી રીતે દ્રઢ બનીને બેસે? જ્યારે પાછળથી એનું ફંડિંગ આવે. અને ફંડિંગ અને બિરયાની ક્યાંથી આવે છે એ મારો એક પ્રશ્ન છે ભાઈને, એ મને આન્સર કરે. સેકન્ડલી, જે રામની વાત છે સાહેબ, ભારતીય જનતા પાર્ટી રામની વાત કરશે અને ભવ્ય મંદિર બનશે. મને તો એકચ્યુઅલી આ એક વિષય ખરેખર ચિંતાજનક છે કે બાકીના લોકો કેમ માનતા નથી કે ભારતમાં જ રામ મંદિર થવું જોઈએ? કેમ આ લોકો એના ઉપર પ્રશ્ન કરે છે? કેમ રામ આપણા નથી, આપણે બધાના નથી, તમારા નથી, કે તમે અમને પ્રશ્ન કરો છો? તો આ એક પ્રશ્ન હું ફરીથી ભાઈને પૂછવા માંગુ છું. જે આજ સુધી કેજરીવાલે જે ઓડ એન્ડ ઇવનની વાત કરી, શેના માટે એ પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ? કંઈ ના કંઈ પાસ્ટમાં હવા સફાઈ ના હોતથી કે પાણી કે પ્રદૂષણ એક લેવલ સુધી હદ બહાર જતો રહ્યો હતો, એટલા માટે આ એક ગંભીર ઓડ ઇવનની વસ્તુ આ લોકોએ મૂકી. બરાબર, હવે જ્યારે આ વસ્તુ મૂકી ત્યારે લોકોએ હેરાન થયા, પણ છતાં આ લોકોએ કર્યું. કેમ કર્યું? કારણ કે આ લોકો બધા હેરાન થયા છે. આ એક આન્સર છે ભાઈનો, કે ભાઈ એમ કહે છે કે દિલ્હીના લોકો છે ને હેરાન થયા જ નથી. હવે જ્યારે પણ આ બધી ઓડ ઇવન વસ્તુ બધી થઈ, છતાંય આજે એઝ ઓન ટુડે જે પોલ્યુશન અને જે પ્રદૂષણની ઇશ્યુઝ છે આ હજી સુધી દિલ્હીમાં છે અને કદાચ રહેશે જ્યાં સુધી ઘણી બધી તકલીફો દૂર ના થાય. હવે એમની જે વાત છે, સરાઉન્ડિંગ એરિયામાં જે બધા ખેડૂત લોકો જે છે એ પાક બાળે છે અને એના હિસાબે જે એનું હસ્ક છે બાળે છે અને એના હિસાબે જે સ્મોક છે જે એ પણ પ્રદૂષણના હિસાબે એડ ઓન કરે છે, એ વાત એમની સાચી છે. પણ જે આજુબાજુના દેશો છે એ લોકોએ માની ગયા છે અને અત્યારે જે ફાર્મર્સ છે એ લોકો પણ માની ગયા છે કે આપણે એક બીજી રીતે એને કરીશું અને એના ઉપર સુધાર આવશે. હવે જ્યારે એ થશે આપણે ફ્યુચરમાં ચોક્કસ રીતે જોઈશું કે એમાં જે પોલ્યુશનના હિસાબે કેટલું ઓછું એનું પ્રમાણ થશે અને એના ઓછું કેવી રીતે આપણે આગળ વધીશું. બિલકુલ જવાબ માંગ્યો છે, હું આપી દઉં. એમણે જે વાત કરી શાહીનબાગની અંદર ફંડિંગ ક્યાંથી આવે છે અને બિરયાની કોણ પહોંચાડે છે, તો એની તપાસ રાજેશ ઠાકર તો કરી ના શકે બે. એની તપાસ કરવા માટે ગૃહ મંત્રાલય છે, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મારી નથી, અમિત શાહની છે. તો તમારે આ સવાલ અમિત શાહને પૂછવો જોઈએ, મને નહીં.
જો તમને ખબર જ છે શાહીબાગને ફંડિંગ કરનારા લોકો કોણ છે, શાહીનબાગમાં બિરયાની અને કોઈ ઉપવાસ ઉપર બેઠું હોય એમને બિરયાની પહોંચાડ. તમે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન ભૂલી ગયા કે જેની અંદર 45 દિવસ સુધી ત્યાં આગળ લોકોને ખાવાનું પહોંચાડવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ખડે પગે હાજર રહેતા. સવારના ચા નાસ્તાથી માંડીને રાતના ભોજન સુધીની વ્યવસ્થા ત્યાં આગળ થતી હતી. એ વખત કોઈએ ફંડિંગની વાત નહોતી કરી અને કદાચ કોઈ એવી વ્યક્તિઓ એમને ફંડિંગ કરી રહ્યો હોય, કાં તો કોઈ એવી દેશ વિરોધી પ્રવૃત્તિ ત્યાં આગળ શાહીનબાગની અંદર થઈ રહી છે. તો અમિત શાહે ભાષણ કરવાની જરૂર નથી, અમિત શાહની પાસે કાયદોની વ્યવસ્થા છે, એમને પગલાં લેવાની જરૂર હતી. એટલે સૌથી પહેલાં તો શાહીનબાગની અંદર કંઈ પણ ખોટું થતું હોય, તો એને કોઈ સમર્થન ના આપે. પણ જો ખોટું થતું હોય તો એ 50 દિવસ સુધી ચાલ્યા કર્યું અને સતત ચાલ્યા કર્યું અને દેશ વિરોધી પ્રવૃત્તિ એક જગ્યાએ અમિત શાહને ખબર હોવા છતાં થતી હોય ને, જો એ પગલાં ના લેતા હોય તેની જવાબદારી અમિત શાહની છે, રાજેશ ઠાકરેની. પહેલી વાત એ. બીજી વસ્તુ એમણે એમ કીધી કે આ દેશની અંદર રામ મંદિર ના હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. ગલીએ ગલીએ મંદિર હોવા જોઈએ, પોળે પોળે મંદિર હોવા જોઈએ, દરેક ચાર રસ્તે મંદિર હોવા જોઈએ. પણ એની સાથે સાથે દરેક શહેરની અંદર એ સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રીઓ જે મરવા પડી છે એ ઇન્ડસ્ટ્રીઓ ઊભી થવી જોઈએ. જે જીઆઈડીસીઓ બંધ થઈ રહી છે જીઆઈડીસી ઊભી થવી જોઈએ. દેશના લોકોને મંદિર, આ દેશનો યુવાન નોકરી કરી અને પગભર થાય એ જરૂરી છે. એ મંદિરની ઘંટડીઓ વગાડીને બાધાઓ રાખે કે મને નોકરી મળી જાય, એલઆરડીની પરીક્ષાની આપ્યા પછી એમ થાય પરિણામો જલ્દી આવી જાય અને મને નોકરી મળી જાય, એની બાધાઓ મંદિરમાં જઈને રાખવી પડે એ સ્થિતિ ના થવી જોઈએ. એટલે રામ પણ જરૂરી છે અને કામ પણ જરૂરી છે. પણ જ્યારે કામને બાજુમાં મૂકીને રામને આગળ કરવામાં આવે છે એની સાથે મારો વૈચારિક મતભેદ હતો અને રહેશે. નાસ્તિકતા, આસ્તિકતા અને વાસ્તવિકતા. રામ મંદિરને લઈને ક્યાંક એવું પણ થાય છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ રામ મંદિર યાદ આવે. એટલે આ કેવું છે કે પેલું ગાયનું પૂંછડું પકડીને વૈતરણી તરવાની વાત છે કે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પાસે એવો કોઈ બેઝ નથી હોતો ત્યારે મેં વાતમાં એ જ કર્યું, રામનો વિરોધ નથી, રામ તો ઘટઘટમાં છે લોકોના. એટલે હું રામ ભક્ત છું એ સાબિત કરવા માટે મારે કંઈ છાતી ચીરવાની જરૂર નથી, કારણ કે હું હનુમાન નથી. પણ મને એટલી ખબર પડે છે કે મારી થાળીમાં જો રોટી ના હોય તો મારા મોઢેથી રામ ના નીકળે ને, એ હેરામ નીકળે. કારણ કે ભૂખમરાના કારણે કુપરસના માણસે મારે મળતો હોય કારણ મરતા મરતા એ રામ કે, પણ એને જીવતા જીવતા જો રામને ભજવા હશે તો ભૂખ્યા પેટે તો ભજન નહીં થાય. તો રોજગારીની વાત કોણ કરશે, તમે આર્થિક મંદીની વાત કોણ કરશે, જીડીપી ઘટી રહી છે એની વાત કોણ કરશે, રૂપિયો નબળો થઈ રહ્યો છે એની વાત કોણ કરશે. તો તમારા જે બેઝિક પ્રશ્ન છે જે જનતાને સર્વે, મેં પહેલા જ કીધું કે જનતાને શું જોઈએ છે એને તમે બાજુમાં મૂકી અને જ્યારે રામ રામનું ભજન કરાવડાવો છો, એની સાથે વૈચારિક મતભેદ છે રહેવો જ જોઈએ અને દરેક બુદ્ધિજીવી માણસને હોવો જોઈએ. એટલે કારણ, એનું કારણ એ છે કે હું હાથ જોડીને સવારથી સાંજ ભગવાનની સામે બેસી રહીશ તો પહેલી તારીખે એ ભગવાન મને હાથમાં પગાર નથી આપવાનો, એ પગાર તો મારે કામ કરીને જ લેવાનો છે. તો મંદિર હોવું જોઈએ, મંદિરે આત્મ સંતોષ માટે તમારા પોતાના તકલીફો છે, તકલીફોની અંદર એવી શક્તિ છે કે જે શક્તિની સામે તમે માથું નમાવો. રાજેશભાઈ, આપને અટકાવવા માંગીએ, એટલા પૂરતું બરોબર છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. 70 વિધાનસભા બેઠકો પર આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. દિલ્હીના દિલમાં કોણ, આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાયું છે એક નાનકડા વિરામ માટે.